उमरगाम इंडस्ट्रीज एसोसिएशन प्रमुख जिग्नेश बारी की उपस्थिति में पर्यावरण दिन की उजवणी अंतर्गत वृक्षारोपण कार्यक्रम योजना उमरगाम यूआईए द्वारा टाउन स्टेशन मुख्य मार्ग पर 500 वृक्षों रोपाओ रोपवा लक्ष्यांक राखवामां आव्यो छे, जे अंतर्गत प्रमुख जिग्नेश बारी सहित होद्देदारों की उपस्थिति में 101 वृक्षों रोपवामां आव्या हता। આજના જે વિશ્વ પર્યાવરણ દિવસ છે એને આજે ઉમરગામ ઇન્ડસ્ટ્રી એસોસિએશન એક ગ્રેટ ડે તરીકે એન્જોય કરે છે, સેલિબ્રેટ કરે છે અને આ જ સંદેશો મોકલાવે છે કે ગ્લોબલ વોર્મિંગનો એક જ ઈલાજ છે કે આપણે વધારેમાં વધારે વૃક્ષો વાવીએ। બરાબર, આજે આ જે પ્રોસેસ છે એ અગર બધા નાના નાના ઇન્ડસ્ટ્રીઝ અને બધા નાના નાના ઇન્ડસ્ટ્રીયલ એરિયા ડેવલપ કરે તો આખું જે વિશ્વનું જે ગ્લોબલ વોર્મિંગનો ઇસ્યુ છે એ બહુ જલ્દીથી સોલ્વ થઈ જશે। એટલે મારી બધા ઇન્ડસ્ટ્રીયલિસ્ટને રિક્વેસ્ટ છે કે તમારી પાસે અગર પર્યાપ્ત જગા હોય તો ત્યાં એક એક બે બે વૃક્ષો જરૂર વાવજો, એ આજે નહીં તો કાલે આપણા જે આવનાર ભવિષ્ય છે એના માટે બહુ લાભદાયી રહેશે। ધન્યવાદ। સંદેશો, હું ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તરફથી સંદેશો આપવા માંગુ છું કે આપણે દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવીએ છીએ 5 જૂને, અને આ વર્ષની થીમ છે, એટલે જે પણ અલગ અલગ ઇશ્યુઝ છે એના બેસ પર આપણી થીમ રાખીએ છીએ અને એના બેસ પર એ પ્રમાણે આપણે ઉજવીએ છીએ। તો આ વર્ષની થીમ છે ઓનલી વન અર્થ। તો જે ઓનલી વન અર્થ છે એટલે ખરેખર આપણી પૃથ્વી એક જ છે, આખા બ્રહ્માંડમાં અગણિત ગેલેક્સી છે, અગણિત પ્લેનેટ છે, પણ એમાં રહેવા લાયક ફક્ત એક આપણું પૃથ્વી જ છે। તો આપણી પૃથ્વીને આપણે એ રીતે રાખવાની છે કે આપણે જ એમાં સારી રીતે જીવી શકીએ, તેમજ આપણી જે આવનારી ફ્યુચર જનરેશન છે એ પણ સારી રીતે જીવી શકે। તો એ રીતે આપણે ક્લિનિંગ ગ્રીનિંગ કરતા રહીએ અને વૃક્ષો વાવીએ અને એનું જતન કરીએ તો આપણું એ લક્ષ્ય પામી શકે છે। તો આજ મારો સંદેશો છે કે દરેક જણ જેટલું શક્ય બને એટલું વૃક્ષો વાવો અને એનો ઉછેર કરો, અને મેઇન વસ્તુ શું છે કે એને મેન્ટેન કરો કે જ્યાં સુધી મોટા ના થાય એમ, તો જ એનો આપણને લાભ મળશે।